વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, કાલે હાઈકોર્ટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી કે 767 વેકેન્સી જે છે એના માટે ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન છે, પણ ક્વોલિફિકેશન બાદ જે માધ્યમ રાખ્યું છે ઇંગ્લિશનું અને સિલેબસ જે છે બરાબર છે. ખાસા બધા ફ્રેન્ડ્સ રાહ દેખીને બેઠા હતા કે ભાઈ હાઈકોર્ટની વેકેન્સી આવશે, તૈયારી કરીશું. તો એ બધા ફ્રેન્ડ્સને થોડો ધક્કો લાગ્યો છે કે ભાઈ ઇંગ્લિશમાં કેવી રીતના તૈયારી કરીશું. ઇંગ્લિશમાં પેપર તો અઘરું લાગશે, ખાસા બધા ગ્રુપમાં અને ખાસા બધા ફેસબુકના પેજ પર ખાલી એક જ ચર્ચા હતી કે સાહેબ સિલેબસ યુપીએસસી જેવો છે. બરાબર છે ફ્રેન્ડ્સ. તો કોઈ બી એક્ઝામ હોય, માર્ક બી આપ્યા છે કે ભાઈ 60 માર્ક પ્રિલિમરીમાં લાવવાના છે. તો આ બધું પેપર આપણા ગુજરાતીઓ જ આપશે, આપણા જ રાજ્યના છોકરાઓ એક્ઝામ આપશે. તો બધા માટે એક જ સરખું છે, કોઈ પહેલેથી તૈયારી કરીને નહીં બેઠું. તો જે બી લોકોને મીન્સ કે કઈ બુક વાંચી અને કઈ રીતના તૈયારી કરવી, તો એ બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં મળશે. તો દેખીએ શું છે. બરાબર છે. તો પ્રિલિમ અભ્યાસક્રમ વિશે વાત છે. તો ઇંગ્લિશ લેંગ્વેજ બરાબર છે. ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે કે એક દિવસમાં તૈયાર ના થાય. બરાબર છે. 3 મહિનાનો ટાઈમ છે. બરાબર છે. ગ્રેજ્યુએશન છે એટલે ઇંગ્લિશ તો ફાવતું જ હશે. તો એના માટે કઈ બુક વાંચવી? તો ઇંગ્લિશ લેંગ્વેજ માટે ઓબ્જેક્ટિવ જનરલ ઇંગ્લિશ બાય એસપી બક્ષી. બરાબર છે. ઓબ્જેક્ટિવ જનરલ ઇંગ્લિશ બાય એસપી બક્ષી. જેની બરાબર છે, જે લોકોને આ બુક દેખી હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, લિંક ઓપન કરીને બુક દેખી શકે છે. બરાબર છે. પછી જાતે જ્યાંથી પરચેસ કરી હોય કરી શકે છે. સેકન્ડ બુક છે મીન્સ કે ગુજરાતી લેંગ્વેજ, સેકન્ડ ટોપિક છે ગુજરાતી લેંગ્વેજ માટે. હું કહું છું અક્ષર પબ્લિકેશન વર્લ્ડ ઇનબોક્સ લિબર્ટી બેસ છે. બરાબર છે. એ તમે તૈયાર કરી શકો. બરાબર છે. જનરલ નોલેજ, જનરલ નોલેજ માટે મનોરમાનું 2018નું બુક છે જે તમારા માટે બેસ્ટ છે. એ વાંચી લેશો તો તમારું જનરલ નોલેજ રેડી થઈ જશે. અને જનરલ નોલેજ માટે બીજી બી વસ્તુ કહું કે તમે જે ડેલી કરંટ વાંચો છો, ડેલી જે બી પ્રક્રિયા ડેલી કરંટ વાંચો એનાથી જનરલ નોલેજ વધારે વધશે. ખ્યાલ આવે ફ્રેન્ડ્સ? તો ડેલી કરંટ પર જોર આપજો જેથી જનરલ નોલેજમાં તમારા મેક્સિમમ માર્ક કવર કરી શકો. બરાબર ફ્રેન્ડ્સ. એનસીઆરટીની બુક્સ તમે વાંચી શકો છો 9-12, એનામાંથી પણ તમે ખાસું જનરલ નોલેજ મળશે. ડેલી કરંટ અફેર્સ છે જે છે. એરથમેટિક એટલે કે અંકગણિત ગુજરાતીમાં કહી, એના માટે બેસ્ટ બુક છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ બાય ડૉક્ટર આર.એસ. અગ્રવાલ. બરાબર છે. એની પણ લિંક નીચે છે, તમે દેખી શકો છો બુક કેવી છે અને પછી પરચેસ કરી શકો છો. આ બેસ્ટ બુક છે અંકગણિત માટે. કોઈને પણ પૂછશો આ જ બુક સજેસ્ટ કરશે ડૉક્ટર આર.એસ. અગ્રવાલ. એકદમ સિમ્પલ અને સરળ બુક છે. આ બુક વાંચશો તો તમારા ખાસા બધા ગણિતના ફંડા ક્લિયર થઈ જશે. નેક્સ્ટ છે બેઝિક ઓફ કોમ્પ્યુટર. ઇંગ્લિશમાં છે એટલા માટે આ બધી બુકો સજેસ્ટ કરું છું. લ્યુસન્ટની કોમ્પ્યુટરની બુક છે. બરાબર છે. એની પણ લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, દેખી લેજો, ગમે તો લેજો. બરાબર છે. આ બેઝિક ઓફ કોમ્પ્યુટર જે લ્યુસન્ટની બુક છે, બરાબર છે, એકદમ સરળ બુક છે, વાંચશો તો તમને ખ્યાલ આવશે એ બુક. નેક્સ્ટ છે સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સ માટે ડેલી કરંટ અફેર્સ બેસ્ટ છે. તમે જો ડેલી કરંટ અફેર્સની તૈયારી કરશો તો તમારે સ્પોર્ટ્સમાં તકલીફ નહીં પડે. આપણી ચેનલ પર પણ ડેલી કરંટ અફેર્સની સિરીઝ ચાલુ છે જૂન મહિનાની. બરાબર છે. તો તમે એ દેખશો તો 9મા મહિનામાં એક્ઝામ છે, તો હાઈકોર્ટની એક્ઝામ છે એટલે 1-9 મહિનાના કરંટ અફેર્સ રેડી કરી લેજો. એટલે તમારા સ્પોર્ટ્સ અને જે કરંટ અફેર્સનો જે ટોપિક છે એ તમારો રેડી થઈ જશે. બરાબર છે. અને એની સાથે જીકે બી રેડી થઈ જશે. તો કરંટ અફેર્સ પર ફોકસ વધારે આપજો. બરાબર છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી. તો ઇન્ડિયન જીઓગ્રાફી માટે આરસી તિવારીની જીઓગ્રાફીની બુક છે, ઇંગ્લિશમાં છે, એકદમ ઇઝી અને અન્ડરસ્ટેન્ડેબલ બુક છે. તમે એ બુક દેખજો, કાં તો કંઈથી પીડીએફ મળો તો એ બી કરજો. બા આપણું ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે, જોઈન કરી લેજો. એમાં જે બી પીડીએફ આવશે તમને મૂકીશું. બરાબર છે. એમાં તમે દેખી શકો છો. નેક્સ્ટ છે તમે એનસીઆરટીની બુક પ્રેફર કરો, હું તો બધા માટે કહું છું કે એનસીઆરટી બુક પ્રેફર કરો, પીડીએફ મળી જશે ઓનલાઈન. એનસીઆરટીની 8-12 બુક વાંચશો તો તમારા જીઓગ્રાફી ક્લિયર થઈ જશે, બેઝિકથી સ્ટાર્ટ થશે એટલે તમને વધારે વાંચવામાં મજા આવશે. અને હાઈકોર્ટની એક્ઝામ છે અને ક્લાસ 3 લેવલની એક્ઝામ છે એટલે એનાથી વધારે વિશેષ કોઈ ક્વેશ્ચન નહીં હોય. તો હું તો માનું છું કે એનસીઆરટીની બુક વસાઈ લો આ એક્ઝામ માટે. ઓનલાઈન પીડીએફ ખાસી મળી રહેશે ક્યાંકથી પણ. હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા છે બિપિન ચંદ્રની બેસ્ટ બુક આવે છે, જે બધા યુપીએસસી અને ખાસી મોટી એક્ઝામ માટે આ પ્રેફર કરવામાં, કેમ કે સરળ ભાષામાં સમજાવેલી છે. અને એના સિવાય તમે મેં કીધું છે એ રીતના એનસીઆરટીની 8-12ની બુક તમને પીડીએફ મળે તો વસાઈ લો, વાંચો, એ બેસ્ટ રહેશે. કેમ કે ક્લાસ 3ની એક્ઝામ છે એટલે એટલી બધી ટફ નહીં હોય. તેના માટે એનસીઆરટી 8-12ની એક્ઝામ બુક સરળ રહેશે. અને બાકી જો તમે ગુજરાતી પ્રકાશન વાંચતા હોય તો આપણું પેપરનું લેંગ્વેજ છે ઇંગ્લિશ, તો જે ફ્રેન્ડ્સ કન્વર્ટ કરી શકતા હોય આરામથી સમજી શકતા હોય એ લોકોને તકલીફ નહીં, પણ જે નહીં કન્વર્ટ કરી શકતા એ ઇંગ્લિશ જ વાંચે એ બેસ્ટ છે. નેક્સ્ટ છે એનાલિટિકલ રિઝનિંગ એન્ડ મેન્ટલ એબિલિટી. એના માટે આર.એસ. અગ્રવાલની અ મોડર્ન એપ્રોચ ટુ લોજિકલ રિઝનિંગ બુક છે, એ બેસ્ટ છે. બરાબર છે. આ સબ્જેક્ટ માટે અને બીજી તમે કોઈ પણ વાંચતા હોય, તૈયારી કરતા હોય, પ્રેક્ટિસ જેટલી કરશો રિઝનિંગ અને મેન્ટલ એબિલિટીમાં એટલું વધારે ચાન્સ રહેશે.
તો આ ફ્રેન્ડ્સ બુકનું સજેશન હતું. તો તમારે જો બુક વાંચવી હોય તો આ બુકો વસાવી શકો છો, બરાબર છે, જેથી તમને એક્ઝામમાં શું કે હેલ્પ રહેશે. અને એક્ઝામનું કટ ઓફ 60 છે મિનિમમ, અને મોસ્ટ ઓફ ફ્રેન્ડના પહેલાં જ ઇંગ્લિશ દેખીને ગભરાઈ ગયા છે કે ભાઈ પેપર ટફ રહેશે ને એવું એવું કંઈ નહીં હોતું. વાંચશો તો તમને પેપર ઇઝી લાગશે અને એક્ઝામ ઇઝી રહેશે. 767 વેકેન્સી છે, આવો ચાન્સ ફરી ક્યારે નહીં આવે. અને ઇંગ્લિશ છે એટલે તમારા માટે તો ચાન્સ છે, જો પેપર અઘરું હશે તો એટલી વેકેન્સી એટલી કોમ્પિટિશન ઓછી રહેશે, એટલે તૈયારી ચાલુ કરતો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું, ત્યાં સુધી વાત.